તો લોકડાઉનના સમયમાં પોલીસ કટિબદ્ધ છે. ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસની વિવિધ ટીમ ડ્રોન કેમેરા સાથે તૈનાત છે. લોકડાઉનના ભંગ કરનાર વ્યક્તિ સામે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ શહેરની ગલી ગુચીની અંદર, સોસાયટીની અંદર જો કોઈ વ્યક્તિ, ચાર કે ચારથી વધુ વ્યક્તિ જો બેઠી હોય તો પોલીસ તેમની પર નજર રાખી રહી છે. એટલે કે પોલીસ ડ્રોન થી આપ બચી નહીં શકો. પોલીસની નજર એ તમામે તમામ વિસ્તાર પર છે, તમામે તમામ રસ્તા પર છે. જ્યાં લોકો એકઠા થયા હોય, ટોળે પડીને તે બહુ ગપાટા મારતા હોય, તો આપ ડ્રોનથી બચી નહીં શકો. તો ઘરની બહાર નીકળતા લોકો પર નજર, લોકડાઉનમાં બહાર નીકળતા લોકો પર પોલીસની નજર છે. પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ઘરમાં રહેવા ડીજીપીની અપીલ. ડ્રોનથી તમામ જગ્યા પર નજર, તમામ વિસ્તારમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. હવે હાઈવે પર પણ અવર જવર જ્યાં થઈ રહી છે ત્યાં બ્લોક કરવામાં આવશે. હાઈવે પર બ્લોક કરવામાં આવશે. બિનજરૂરી ને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. અને ભીડ વધતા બે જગ્યાએ માર્કેટ બંધ કરવામાં આવ્યા. ગુડ્સ ટ્રાફિકના ટ્રક ચાલુ રાખવામાં આવશે. 1070 એટલે કે 1070 નંબરની જિલ્લા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી અને 1077 નંબરની રાજ્ય હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી. ધાર્મિક સ્થળો પર ન જવા ડીજીપીની અપીલ છે. મંદિરમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં 227 વાહન જપ્ત કરવામાં આવ્યા. 18,000 લોકોને રસ્તામાં રોકવામાં આવ્યા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ. શહેરોમાં જે લોકડાઉન થઈ છે એની અમલીકરણ પહેલા કરતા સારું થતું જાય છે અને હજુ કડક થવાનો અમારી નિર્ધાર છે. શહેરો સિવાય હાઈવે ઉપર મૂવમેન્ટ જે છે એ બ્લોક કરવામાં આવેલો છે. ગામડાઓમાં છેક બધી ગામડાઓ સુધી મારી પોલીસ પહોંચી નથી શકતી. ગામડાઓમાં આગેવાનો અને સરપંચોના અનુરોધ છે કે અમારા સાથે હાથ બટાવો અને તમારા ગામના સુરક્ષિત તમારે આગેવાનો મારફતે રોડો બ્લોક કરીને કરો, જેમાં જીવન જરૂરિયાતની વસ્તુ અને બીજા સંસાધનો જે તમારી જરૂર છે એના પૂરતું પ્રવેશ રાખો. બીજા બિનજરૂરી માણસોના પ્રવેશ આપવાનો નહીં.